फ्रेंड्स, घरशाला बुनियादी शिक्षण विभाग संचालित ऑनलाइन वर्गोनी यूट्यूब चैनल में हूँ पूर्वी वासा आप सौ विद्यार्थियों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, बधा एकदम मजा में हशो। आपणे आजे फरी मळीए छीए कम्प्यूटरनी रंगबेरंगी दुनिया में आगळ अभ्यास करवा माटे। मित्रों, गया वीडियो में आपणे कम्प्यूटरना उपयोगों विषे अभ्यास कर्यो हतो, बराबर, जेमा आपणे शीख्या था कम्प्यूटरना 1-5 उपयोगों, जेने थोड़ू रिविजन करीने याद करी लईए। पहलो उपयोग शीख्या था घरमां कम्प्यूटर, बीजू शाळामां कम्प्यूटर, त्रीजू दुकानों तथा ऑफिस में कम्प्यूटर, नंबर 4 बैंक में कम्प्यूटर, अने 5मो उपयोग समझ्या हता हॉस्पिटल में कम्प्यूटर। आजे आपणे आ वीडियो में कम्प्यूटरना बाकीना उपयोगों विषे विगते समझवानुं छे। तो आपणो आजनो टॉपिक छे कम्प्यूटरना उपयोगों भाग 2। विद्यार्थी मित्रों, 6ठो उपयोग छे रेलवे स्टेशन तथा एरपोर्ट पर कम्प्यूटर। देशना मोटा रेलवे स्टेशनों कम्प्यूटरनी मददथी ज जोड़ायेला छे। रेलवे स्टेशन पर टिकिट बुक करवा तथा टिकिट रद्द करवा माटे कम्प्यूटरनो उपयोग थाय छे। आजकल तो कम्प्यूटर द्वारा रेलवेनी ऑनलाइन टिकिट बुक पण करी शकाय छे। ट्रेन नंबर, मुसाफरीनी तारीख, गंतव्य स्थान तथा यात्रीओनी विगतो वगैरे माहितीनो समावेश पण कम्प्यूटरनी अंदर ज स्टोर थाय छे। कम्प्यूटर द्वारा रेलवे सिग्नलोनुं नियंत्रण पण थाय छे। तो मित्रों, आ रीते रेलवे स्टेशन पर कम्प्यूटर उपयोगी बने छे। હવે એ સમજીએ કે એરપોર્ટ પર કમ્પ્યુટર કેવી રીતે ઉપયોગી છે। તો વિમાનના ઉડ્ડયન તથા ઉતરણ માટે પણ કમ્પ્યુટર પાયલટને મદદ કરે છે। આ ઉપરાંત એરપોર્ટ પર કઈ ફ્લાઇટ આવે છે તથા કઈ ફ્લાઇટ જાય છે તેની બધી જ માહિતી કમ્પ્યુટરમાં સ્ટોર થાય છે। દાખલા તરીકે ક્યારે મુંબઈથી વિમાન ભાવનગર આવે છે અને એ જ વિમાન ક્યારે રિટર્ન થશે તેની માહિતી પણ કમ્પ્યુટર દ્વારા જ મેળવી શકાય છે। એરલાઇન્સના કાર્યાલયોમાં ટિકિટો બુક કરવા માટે તથા ટિકિટ રદ કરવા માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। તો મિત્રો, આ રીતે એરપોર્ટ પર કમ્પ્યુટર ખૂબ ઉપયોગી છે। ત્યાર પછી 7મો ઉપયોગ છે મનોરંજન માટે કમ્પ્યુટર। કમ્પ્યુટરનો મનોરંજન ક્ષેત્રે કેવી રીતે ઉપયોગ થાય છે એના વિશે સમજીએ। તો કમ્પ્યુટરનો મનોરંજન ક્ષેત્રે પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે। આજકાલ કમ્પ્યુટર્સનો ઉપયોગ ગેમ્સ રમવા માટે, સંગીત સાંભળવા માટે, ફિલ્મો જોવા માટે, કાર્ટૂન ફિલ્મો જોવા તથા પેઇન્ટ જેવા પ્રોગ્રામની મદદથી ચિત્રો દોરવા માટે પણ કમ્પ્યુટર ઉપયોગી છે। કમ્પ્યુટર વડે જ કાર્ટૂન કે એનિમેશન ફિલ્મો બનાવવામાં આવે છે। સંપૂર્ણ ભારતીય એવી સૌ પ્રથમ એનિમેશન ફિલ્મ હનુમાન પણ કમ્પ્યુટરની મદદથી જ તૈયાર કરવામાં આવી છે। રામાયણ, મહાભારત, લિટલ ક્રિષ્ના, માય ફ્રેન્ડ ગણેશા, ટૂન પૂરકા સુપર હીરો, જુરાસિક પાર્ક, અવતાર વગેરે જેવી ફિલ્મો પણ કમ્પ્યુટરની મદદથી જ તૈયાર કરવામાં આવી છે।
આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, કેટલીક કાર્ટૂન સિરિયલો પણ કમ્પ્યુટર દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેમ કે ટોમ એન્ડ જેરી, મિકી માઉસ, ડોરેમોન, છોટા ભીમ, નિંજા હથોડી, કૃષ્ણા એન્ડ બલરામ વગેરે જેવી કાર્ટૂન સિરિયલો પણ તમે જોતા હશો, જે સંપૂર્ણપણે કમ્પ્યુટરમાં તૈયાર કરવામાં આવી છે. તો મિત્રો, આ હતો મનોરંજન ક્ષેત્રે કમ્પ્યુટરનો ઉપયોગ. હવે સમજીએ સંદેશાવ્યવહારમાં કમ્પ્યુટર કેવી રીતે ઉપયોગી છે. આજે સંદેશાવ્યવહાર માટે કમ્પ્યુટરનો વ્યાપક ઉપયોગ થાય છે. આજકાલ કમ્પ્યુટરે સંદેશાવ્યવહારની જૂની પુરાણી પદ્ધતિને તો લગભગ ભૂલાવી જ દીધી છે એમ પણ કહી શકાય. ઇન્ટરનેટમાં ઈમેલની મદદથી ટેક્સ્ટ, ચિત્ર, ફોટોગ્રાફ્સ વગેરે પ્રકારની માહિતીને પલકવારમાં સંદેશા સ્વરૂપે મોકલી શકાય છે, તેમજ મેળવી પણ શકાય છે. ઇન્ટરનેટમાં ચેટિંગની સુવિધા વડે ખૂબ જ ઓછા ખર્ચે માહિતીની આપ લે પણ કરી શકાય છે. ઇન્ટરનેટની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેલા આપણા સગા સંબંધીઓ સાથે વાતચીત પણ કરી શકાય છે. કમ્પ્યુટર દ્વારા વિડીયો કોન્ફરન્સ વડે દુનિયાના બે જુદા જુદા ખૂણે આવેલ વ્યક્તિ પણ એકબીજાને જોઈ શકે છે, વાતચીત કરી શકે છે અને સંદેશાની આપ લે પણ કરી શકે છે. દાખલા તરીકે આપણે વોટ્સઅપ કોલ કરીએ છીએ, બરાબર, વોટ્સઅપમાં વિડીયો કોલ કરીએ છીએ, તો એ સંદેશા વ્યવહાર માટેનું જ એક માધ્યમ છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે ઝૂમ એપ્લિકેશનમાં ઓનલાઈન અભ્યાસ કરીએ છીએ, તો આ ઝૂમ એપ્લિકેશન પણ સંદેશા વ્યવહારનું જ એક માધ્યમ છે. તો આ હતો સંદેશા વ્યવહારમાં કમ્પ્યુટર કેવી રીતે ઉપયોગી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કમ્પ્યુટરના બીજા ત્રણ ઉપયોગો વિશે વિગતે અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયોમાં કમ્પ્યુટરના બાકીના જે ઉપયોગો છે તેના વિશે વિગતે અભ્યાસ કરશું. Thank you.